નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કેવું ચાલે છે ઓનલાઈન ભણવાનું? ટકાટક ને? સરસ. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક શરૂ છે. આપણે આગળના 3 લેક્ચરો પૂરા કર્યામાં તમામ પ્રકારની બેઝિક માહિતી મેં તમને તમારા સુધી પહોંચાડી દીધી છે, બરાબર. હવે આપણે જુદા જુદા વાક્યો, એમાં પહેલો પ્રકાર છે વિધાન વાક્યો, એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. હવે માન્યતા તમારી હું દૂર કરી દઉં કે વિધાન વાક્ય એટલે આપણે એવું સમજતા હોય કે હકાર વાક્ય, પણ નથી વિદ્યાર્થી મિત્રો. હકાર અને નકાર એ બંને વિધાન વાક્યના પ્રકાર છે. હકાર વાક્યને એફર્મેટિવ કહેવાય છે, નકાર વાક્યને નેગેટિવ કહેવાય છે, અને એસર્ટિવ છે એને વિધાન વાક્ય કહેવાય છે. એસર્ટિવના બે પ્રકારો છે, હકાર અને નકાર. એટલે એ ગેરસમજણ થોડીક આપણે રહેતી હોય તો નકાર અને હકાર બંને આની અંદર આવે છે, એસર્ટિવ સેન્ટેન્સની અંદર. તો જ્યારે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે શું કરવાનું? લખજો, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબ ફેરફાર કરવા. જ્યારે વિધાન વાક્ય આવે ત્યારે એને ઇનડાયરેક્ટ કરતી વખતે નીચે મુજબના ફેરફાર કરવા. પહેલો ફેરફાર, જો સાંભળનાર હાજર હોય તો સેડ ટુ નું ટોલ્ડ કરવું. સાંભળનાર હાજર હોય તો સેડ ટુ નું ટોલ્ડ કરવાનું, સેડ ટુ હોય તો ટેલ્સ કરવાનું, સેટ હોય તો ટેલ કરવાનું. પણ સાંભળનાર હાજર હોય તો આમાં ફેરફાર કરવાનું, સાંભળનાર ન હોય તો જેમ છે એમને એમ રહેવા દેવાનું, બરાબર. બીજું ફેરફાર, બે વાક્યોને જોડવા માટે અવતરણ ચિહ્ન દૂર કરી સંયોજક એટલે કે કંજક્શન તરીકે ધેટ મૂકવું. બાકીના ફેરફારો છે જે કાળમાં ફેરફારો, સમય દર્શકના ફેરફારો, સ્થળ દર્શકના ફેરફારો, સર્વનામના ફેરફારો, આગળ મુજબ ફેરવવા. આગળ જે મેં લખાયું છે એ પ્રમાણે ફેરવવા એ ફરજિયાત છે, બરાબર. બાકીના ફેરફારો આગળ મુજબ છેડ સુધી આપણો સાથ નહીં છોડે. એક વચ્ચે વાત કહેવાની રહી ગઈ હતી મેં, સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દનો ફેરફાર છે એ ગાડી હંમેશા આગળ ચાલે છે. મેં લખ્યું હતું કે ધીસ આવેલું હોય તો ધેટ થાય, તો ધેટ આવેલું હોય તો ધીસ નથી થતું, તો ધેટનું ધેટ જ રહી. યસ્ટરડે આપેલું હોય તો તમે એનું પ્રીવિયસ ડે કરો, ધ પ્રીવિયસ ડે કરો, પણ ધ પ્રીવિયસ ડે ઓલરેડી આપેલું હોય તો તમારે એનું યસ્ટરડે કરવાનું નથી થતું, એ જ્ઞાનને રહેવા દે. મતલબ કે એને આગળ જ ગેર છે, રિવર્સ ગિયર છે, નહીં પાછળ એ ચાલતું નથી. હવે આની વાક્યરચના, જો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વાક્યરચના હોય નહીં, પણ તમારી સરળતા માટે હું બનાવી દઉં છું. રિપોર્ટર પ્લસ સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. પ્લસ લિસનર સંયોજક તરીકે ધેટ. પ્લસ કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ તો જે રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય હોય છે એ તમારે ફેરફાર કરીને, જે કાળમાં ફેરફાર હોય કરી, સમય દર્શકમાં ફેરફાર કરીને લખવાનું હોય છે એ વાક્ય. અહીંયા એવું થાય છે રિપોર્ટર, પછી ટોલ્ડ, લિસનર, ધેટ અને આ રીતે, બરાબર. ઉદાહરણ જોઈએ. એક, શી સેડ ટુ હર ટીચર આઈ વિલ સોલ્વ માય સમ્સ માય સેલ્ફ એટ માય હોમ. Thank you.
ચાલો. શી સેડ ટુ હર ટીચર, આ વાક્યની અંદર શી છે, બોલનાર છે, રિપોર્ટર છે, સાંભળનાર છે, હર ટીચર લિસનર છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, એન્ડ ધ સેન્ટેન્સ ઇન ધ ઇન્વર્ટેડ કોમા વિચ ઇઝ કોલ્ડ રિપોર્ટેડ સ્પીચ. ઓકે, અને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ, શી સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ હર ટીચર, સંયોજક તરીકે મૂકી દીધું, ધેટ અવતરણ ચિહ્નને દૂર કરી નાખ્યું. શી સેડ ટુ નું ટોલ્ડ કર્યું, હર ટીચર અવતરણ ચિહ્નને દૂર કરીને ધેટ મૂક્યું. હવે આઈના સર્વનામ જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત, આઈના સર્વનામ ફરશે બોલનાર પ્રમાણે. બોલનાર છે શી, એટલે આઈનું થઈ જશે શી, વિલનું નિયમ મુજબ વુડ, વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ, માય, આઈનું માય, તો શીનું, આઈનું શી કર્યું, આઈનું માય થાય તો શીનું, હેલા જાવ જી, શીની લાઈનમાં આઈને, આઈ પછી મી, માય છે તો શી, હર, હર, સોલ, હર સમ્સ, માય સેલ્ફ નું હર સેલ્ફ, એટ માય હોમ નું થઈ જશે હર હોમ. આ સર્વનામનું કોષ્ટક તમે અત્યારે પાસે રાખજો, બરાબર, જ્યારે શરૂ છે ત્યારે જેમ પ્રેક્ટિસ કરશો એ તમને આવડી જશે. હજુ એક બે ઉદાહરણ જોઈએ આપણે. He said to me, I gave you my drawing book yesterday. ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, I gave you my drawing book yesterday. બોલનાર છે he, સાંભળનાર છે me, એટલે કે I. પેલો ફેરફાર આપણે કરી નાખવાનો, હી સેડ ટુ નું ટોલ્ડ મી, સંયોજક તરીકે ધેટ, હી ટોલ્ડ મી ધેટ, આટલું થઈ ગયું. હવે આઈના સર્વનામ ફેરવવાના છે બોલનાર પ્રમાણે, બોલનાર છે હી, આઈનું થઈ જશે હી. હવે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયો કાળ હોય વિદ્યાર્થી મિત્રો? સાદો ભૂતકાળ હોય. સાદા ભૂતકાળનું ઇન્ડાયરેક્ટ કરીએ તો પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળનો નિયમ છે કર્તા સાથે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત, તો હી સાથે હેડ આવશે, ગેવનું થઈ જશે ગીવન. આ યુ છે, યુના સર્વનામ સાંભળનાર સાથે. પણ પહેલો યુ છે કે બીજો યુ છે? સરસ, બીજો યુ છે. શા માટે? યુ પહેલા ક્રિયાપદ એવું છે, એટલે કર્મવિભક્તિનો યુ છે. યુના સર્વનામ આઈ સાથે, યુનું યુ, તો આઈનું મી, તો હી હેડ ગીવન મી. માય, આઈ નું માય, તો હી નું હિઝ. ડ્રોઈંગ બુક અને યસ્ટરડે નું થઈ જશે ધ પ્રીવિયસ ડે. રેડી? એના પછી ત્રીજું ઉદાહરણ છે, સન સેડ ફાધર, I haven't done my work. હવે આમાં સનસેટ પછી ફાધર છે ને, એને અવતરણ ચિહ્નમાં અંદર લઈ લીધું છે, અને પછી અલ્પવિરામ છે. ક્યારેક અહીંયા છેલ્લે પણ હોય અલ્પવિરામ, આપણે ડરવાની જરૂર નથી, એને આગળ લઈ આવીને મૂકી દેવાનો. સનસેટનું થઈ જાય ટોલ્ડ ફાધર ધેટ આઈ હેવન્ટ ડન માય વર્ક. આઈના સર્વનામ કોની સાથે ફરે? બોલનાર, બોલનાર સન, સન એટલે ત્રીજો પુરુષ એકવચન નર જાતિ, એટલે કે હી. હેવન્ટનું થઈ જાય હેડન્ટ. શા માટે? પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ હોય, પૂર્ણ ભૂતકાળમાં હેડ થઈ જાય, હેડન્ટ, ડન. માય, આઈના સર્વનામ બોલનાર સન, હી એટલે હિઝ વર્ક. He hadn't done his work. બરાબર?
ત્રીજું ઉદાહરણ જો, હજી એક ઉદાહરણ જો, એના પછીનું ચોથું. He said to me, I shall lend you my camera. He said to me, I shall lend you my camera tomorrow. He said to me, તેણે મને કીધું હું આવતીકાલે તને મારો કેમેરો આપીશ. બરાબર, તો હી બોલનાર છે. હી સેડ ટુ નું થઈ જાય ટોલ્ડ, મી સંયોજક તરીકે ધેટ. આઈના સર્વનામ કોની સાથે ફરે? બોલનાર સાથે, એટલે કે હી. શેલ વિલ બંનેનું થઈ જશે વુડ. હી વુડ, વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લેન્ડ. હવે એ પછીનો જે યુ છે એ કર્મ વિભક્તિનો યુ છે. કયો યુ છે? બીજો યુ છે. યુના સર્વનામ સાંભળનાર સાથે ફરે, એટલે કે મી. યુ નું યુ તો આઈ નું મી. હી વુડ લેન્ડ મી. માય નું થઈ જશે હી. શા માટે? આઈ નું હી કર્યું, આઈ નું માય, તો હી નું હિઝ કેમેરા. અને ટુમોરો નું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ધ નેક્સ્ટ ડે. ખબર પડી? એના પછીનું ઉદાહરણ જોઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી, I am helping my brother now. My friend said to me, મારા મિત્રએ મને કીધું હું અત્યારે મારા ભાઈને મદદ કરી રહ્યો છું. તો my friend said to me, told me, સંયોજક તરીકે that. હવે માય ફ્રેન્ડ ને એવા શબ્દો, ટીચર ને એવા શબ્દો છે. ક્યારેક બહેનો વાત કરતી હોય માય ફ્રેન્ડ, તેની બહેનપણી વિશે વાત કરતી હોય તો એમાં આપણે સી લઈ શકીએ. ભાઈઓ વાત કરતા હોય તો એના મિત્રની વાત કરતા તેમાં આપણે હી લઈ શકીએ. એટલે માય ફ્રેન્ડ એવું નામ છે કે એની જગ્યાએ તમે હી પણ લઈ શકો અને સી પણ સર્વનામ તરીકે લઈ શકો. બરાબર, માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ. આઈના સર્વનામ બોલનાર સાથે એટલે માય ફ્રેન્ડ, તો હી. હવે એમ ઇઝ આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો એ ચાલુ વર્તમાન કાળ હોય. ચાલુ વર્તમાન કાળનું તમે ઇન્ડાયરેક્ટ કરો તો ચાલુ ભૂતકાળ થઈ જાય. એમિઝારનું વોઝવેર થઈ જાય. હી સાથે આવે વોઝ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હેલ્પિંગ, માયનું હિઝ બ્રધર, અને નાવનું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ધેન. આ તમારે ભૂલવાના છે નહીં. પાંચ ઉદાહરણ જોઈએ, હજી થોડાક ઉદાહરણો જોઈએ આપણે. છઠ્ઠું ઉદાહરણ, ધેય સેડ ટુ ધ ઓનર, વી આર ડુઈંગ અવર વર્ક એકોર્ડિંગ ટુ યોર ગાઈડન્સ. નાવ ચાલો, બોલનાર છે આમાં ધેય અને સાંભળનાર છે ધ ઓનર એટલે કે માલિક. તો ધેય સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ, ધ ઓનર સંયોજક તરીકે ધેટ. હવે મેં તમને કીધું આઈ અને વી બંનેના સર્વનામ છે બોલનાર પ્રમાણે ફેરવવાના. વી છે બોલનાર, છે ધેય, તો એનું ધેય થઈ જશે. હવે ક્રિયાપદ કરતા સાથે એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એનું આપણે ચાલુ ભૂતકાળ. ધેય વેર ડુઈંગ, વી નું અવર તો ધેયનું ધ્યેય, વર્ક એકોર્ડિંગ ટુ. હવે યુ એના સર્વનામ સાંભળનાર સાથે એટલે કે માલિક, એના માટે હી લઈએ આપણે. ત્રીજો પુરુષ એક વચન હી લઈએ. યુ નું યોર તો હી નું હિઝ ગાઈડન્સ, અને નાવનું થઈ જશે ધેન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો?
ત્યાર પછી સાતમું વાક્ય જોઈએ આપણે. ધ ટીચર સેડ, પછી અંદર લઈએ આપણે પ્યુપિલ્સ, પછી બહુવચન, સોરી અલ્પવિરામ. યુ કેન આસ્ક મી યોર ક્વેશ્ચન એટ એની ટાઈમ. ધ ટીચર સેડ, પછી પ્યુપિલ્સ અંદર લીધું છે, આમાં આપણે એ કરતાને બહાર લઈ લેવાનું છે. ધ ટીચર ટોલ્ડ પ્યુપિલ્સ ધેટ. હવે યુ, આ યુ છે તમને ખબર પડી જાય, બહુવચન છે બરાબર, એટલે કે સાંભળનાર પ્રમાણે સાંભળનાર ત્રીજો પુરુષ બહુવચન, એટલે ધ્યેય થઈ જાય યુનું. ફરીવાર ધ્યાન દેજો કેમ ધ્યેય આવ્યો. યુના સર્વનામ સાંભળનાર સાથે ફરે, સાંભળનાર છે પ્યુપિલ્સ, પ્યુપિલ્સ છે બહુવચન છે, બહુવચનનું સર્વનામ ધ્યેય થાય એટલે મેં ધ્યેય લીધું. કેનનું શું થઈ જાય, કુડ, પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આસ્ક, પછી મી એટલે કે બોલનાર પ્રમાણે. આમાં પણ ટીચર છે એના માટે તમે પુરુષ પણ લઈ શકો, સ્ત્રી પણ લઈ શકો, આપણે સ્ત્રી રાખીએ. આસ્ક હર, યોર, તમારા પ્યુપિલ્સ બહુવચન છે, ધ્યેયનું ધ્યેય થઈ જાય ધેયર. ક્વેશ્ચન એટ એની ટાઈમ, ખબર પડી વિદ્યાર્થી મિત્રો. સાત ઉદાહરણો આજે જોઈએ આપણે વિધાન વાક્યોના. કંઈ પણ આમાં ડાઉટ હોય, કંઈ પણ ડાઉટ ન સમજાતો હોય, ફરી વખત વિડીયો જોજો અને કેમ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવું છું એ જાણવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. હવે બીજા ઘણા બધા ઉદાહરણો છે એ તમે રેડી રેકનર બુકમાંથી જોઈ શકો છો, લખી શકો. તો હોમવર્કમાં રેકનરમાંથી, રેડી રેકનર ગ્રામર છે, રેડી રેકનર ગ્રામર છે 12મા ધોરણની, એમાંથી વિધાન વાક્યો છે 10 વાક્યો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના તમારે લખવાના છે 10 વાક્યો, બરાબર. આજના લેક્ચરમાં વિધાન વાક્યો પૂરતું આટલું, હવે પછી આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યો શીખીશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.